अनुदानित कॉलेज ना अध्यापकों ने पगार वधारा नो लाभ नहीं मळे। अध्यापकों द्वारा 30% पगार वधारो आपवा माटे रजूआत करवामां आवी छे। पगार मां 30% वधारो तथा सळंग नौकरी संदर्भे रजूआत करवामां आवी। उच्च अने टेक्निकल शिक्षण मंत्री ऋषिकेश पटेल ने रजूआत करवामां आवी छे, त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पण रजूआत करवामां आवशे। अनुदानित कॉलेज ना सहायक अध्यापकों ना गांधीनगर मां सहायक अध्यापकों ना फिक्स पगार में 30% वधारो तथा सळंग नौकरी अंगे रजूआत करवामां आवी छे। ताजेतर में जयरे राज्य सरकार द्वारा तमाम फिक्स पगार ना जे कर्मचारी छे एमना पगार में 30% जेटलो पगार वधारानो जाहेरात करी छे, जे खूब ज प्रशंसनीय बाबत छे। परंतु आज पगार वधारानी जाहेरात थई छे तेमांथी अनुदानित कॉलेज ना जे अध्यापक सहायकों छे तेमने वंचित राखवामां आव्या छे। दर वखतनी जेम ज्यारे ज्यारे पण फिक्स पगारना जे कंई कर्मचारीओ छे एमने जे कंई पण लाभ आपवानी जाहेरात थाय छे त्यारे तेमांथी अध्यापक सहायकोनी दर वखते बात बाकी होय छे। तमाम महत्वपूर्ण समाचारो जोईशुं। नैनो यूरिया बाद हवे नैनो डीएपी थशे तैयार। इफको द्वारा नैनो डीएपी नो प्लांट तैयार करवामां आव्यो छे। केन्द्रीय गृह अने सहकारिता मंत्री अमित शाह करशे उद्घाटन। केन्द्रीय फर्टिलाइजर मंत्री मनसुख मांडविया पण हाजर रहेशे। फर्टिलाइजरनी आयात घटाडवानो प्रयास। नैनो डीएपीमां 8% नाइट्रोजन 16% फॉस्फरस। વધુ વિગત મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઇન પર જોડાયા છે। હિરેન, આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તે વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે, તો નેનો યુરિયા બાદ હવે નેનો ડીએપી પણ તૈયાર થશે। શું છે આ નેનો ડીએપી અને શું છે અમિત શાહનો કાર્યક્રમ? ગઈકાલથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે નવરાત્રીમાં હાજરી આપ્યા બાદ આજે 3 કાર્યક્રમોનું આયોજન થયેલું છે, જેમાં લોકસભા મત વિસ્તારમાં આવતા માણસામાં એક સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ તેઓ કરવાના છે। ત્યારબાદ કલોલના ઇફકો ખાતે નેનો યુરિયા પ્લાન્ટ જે આવેલું છે ત્યાં જ હવે નેનો ડીએપી ખાતર જે છે તે તૈયાર કરવાનો પ્લાન્ટ છે તેનું શરૂઆત તેઓ કરાવશે। ફર્ટિલાઇઝર અત્યાર સુધી ભારતે વિદેશથી આયાત કરવું પડે છે, હવે એ આયાત ન કરવું પડે અને ભારતમાં જ ઉત્પાદન થાય એ હેતુથી આ નેનો ડીએપી પણ હવે અહીંયા તૈયાર કરવામાં આવશે। નેનો ડીએપીમાં 8% નાઇટ્રોજન અને 16% જેટલું ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સીધી રીતે ફાયદો થશે અને જમીનની ગુણવત્તા પણ વધુ ન બગડે એનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। 50 કિલોની બેગ આ ડીએપીની અત્યારે હાલ પ્રાથમિક તબક્કે તૈયાર કરવામાં આવશે, જે લગભગ 1350 રૂપિયે ખેડૂતોને ખરીદી શકાશે। જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। તો હવે નેનો ડીએપી છે તેનો પ્લાન્ટ છે તે નાખવામાં આવશે અને ખેડૂતોને આ ફાયદારૂપ રહેશે। તો આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે, પવનોની દિશા બદલાઈ રહી છે, જેના કારણે ધીમે પગલે શિયાળાનું આગમન થશે। રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। 4 દિવસ બેવડી ઋતુની અસર રહેવાનું અનુમાન। મોડી રાત્રે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી જેટલું રહેશે, તો શહેરનું લઘુત્તમ તાપમાન 36 ડિગ્રી। રાજ્યભરમાં વરસાદની કોઈ શક્યતા નથી। તો હવામાન વિભાગની આગાહી, આગામી 4 દિવસ ડબલ સિઝન અનુભવાશે। આમ પણ વહેલી સવારે અત્યારે ઠંડીનો અનુભવ થતો હોય છે, તો 4 દિવસ બેવડી ઋતુનું અસર રહેવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। મોડી રાત્રે જે તાપમાન છે તે 24 ડિગ્રી અને હાલ અત્યારે વરસાદની કોઈ જ પ્રકારની સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। પવનોની દિશા બદલાશે, ઠંડીનું જોર વધશે, ધીમા પગલે શિયાળો છે તે આગમન કરશે। તો અલનિનોની અસરથી બદલાઈ શકે છે મોસમની પેટર્ન। આ વર્ષે શિયાળાનું પ્રમાણ ઊંચું રહેવાની પણ શક્યતા છે। ફેબ્રુઆરી માસથી જ ગરમીની શરૂઆત થાય તેવી સંભાવના છે। આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા પણ ઓછી રહેવાની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વહેલી શરૂ થઈ શકે છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષા પણ ઓછી થશે। અલનિનોની અસરના કારણે વરસાદ ઓછો પડ્યો હતો। ઉત્તર ગોળાર્ધમાં મે 2024 સુધી અલનિનોની અસરની શક્યતા જોવામાં આવી રહી છે। તો અલનિનોની અસરના કારણે જે પેટર્ન છે તે બદલાઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે તો વ્યક્ત કરવામાં આવી છે। ઠંડી વહેલી શરૂ થશે, તો ઠંડી વહેલી ખતમ પણ થશે। ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધશે, આ પ્રકારની પણ એક આગાહી કરવામાં આવી છે। જો કે આ વર્ષે અલનિનોની અસરના કારણે વરસાદ પણ ઓછો પડ્યો હતો।
આજે છે વિજયાદશમીનો પર્વ. આજે આ સત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. દેશભરમાં લોકો દશેરાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દેશભરમાં શસ્ત્ર પૂજાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પણ પ્રથા છે. દશેરાનો દિવસ વાહન ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે. દશેરાના દિવસને વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે. કોઈ પણ શુભ કાર્ય માટે આજનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. દેશભરમાં દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી છે. લોકો છે તે આજે વાહનોની ખરીદી પણ કરશે, કારણ કે વાહનોની ખરીદી માટે આજે પણ ઉત્તમ દિવસ છે. શસ્ત્ર પૂજા માટે પણ આજે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અનિષ્ટ પર સારાની વિજય, બુરાઈ પર આજે સારાની વિજયનો દિવસ છે. અસત્ય પર સત્યની વિજયનો દિવસ છે. આ સિવાય એક પ્રકારે ફાફડા જલેબી ખાવાની પણ પ્રથા છે. તો વહેલી સવારથી જ લોકો છે તે ફાફડા જલેબી લેવા માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા. તો ઘણા બધા જ રીતે હિન્દુ ધર્મમાં જો જોવામાં આવે તો દશેરાનો પર્વ છે એ ખૂબ મોટો પર્વ છે તે માનવામાં આવે છે. જે રામાયણમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે મુજબ વિજયાદશમીના દિવસે શક્તિશાળી રાક્ષસ રાજા રાવણ પણ ભગવાન રામે વિજય મેળવી હતી અને તેના કારણે જ વિજયાદશમીનો તહેવાર છે જે ઉજવવામાં આવે છે. તો આજે દશેરાનો પર્વ છે ત્યારે વિવિધ શહેરોમાં અલગ અલગ માહોલ છે. લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો અમારા રિપોર્ટર્સ પણ જોડાઈ ગયા છે. સુરતથી અમારી સાથે આઝમ સાલી જોડાયા છે. તો રાજકોટથી મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. તો અમદાવાદથી દિવ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશું. સુરતમાં કેવો માહોલ છે વિજયાદશમીને લઈને? હાલ આપણે સુરતની અંદર સુરત શહેરના જે અડાજણ વિસ્તાર છે ત્યાં ઊભા છે અને તમારી સામે છે કે ફાફડા જલેબી તો બનાવવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી આ દુકાન ખુલી ગઈ હતી અને વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઉભેલા નજરે પણ આવી રહ્યા હતા. તમને પૂછીશ કેટલા વાગ્યાના તમે આવ્યા હતા લાઇનમાં? આજે 6:30. આટલા કલાક ઊભા રહ્યા? હા. કેટલું લીધું? લીધું 750 ગ્રામ. ફેમિલીનો મેમ્બર્સ છે એટલા 750 ગ્રામ. આજે સ્પેશિયલ હોય વિજયાદશમીના લીધે લોકો લે એટલું મને ખબર છે. બહુ ડિટેલમાં તો નહીં ખબર, પણ એટલું ખબર છે કે વિજયાદશમીના લોકો ખાય સ્પેશિયલ. એટલે સુરતીઓનું છે જ, એ તો કંઈ પણ એક સ્પેશિયલ તહેવાર મળવો જોઈએ. ઓટોમેટિક બધા ખાવા પીવાના શોખીન હોય એટલે વ્યવહારિક છે. સુરતીઓ ખાવા પીવાના શોખીન હોય છે અને તમારી સામે છે કે આ એક લાઇન જે છે તે તમને અહીંયા બતાવી દઉં કે કેટલી લાંબી લાઇન છે. ફાફડા જલેબીની દુકાનની જે બહાર જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા દેખાશે કે કેટલી લાંબી લાઇન દેખાઈ રહી છે. આ લાઇન એ દર્શાવે છે કે સુરતીઓ ખાણીપીણીના કેટલા શોખીન હોય છે. વ્યવહારિક છે કે ફાફડા જલેબીના ભાવમાં વધારો નથી, પરંતુ આ વર્ષે તેલના ભાવમાં 100% વધારો થયો છે. તેમ છતાં પણ આ લાઇન લાંબી જ દેખાઈ રહી છે. તમને પૂછીશ લાઇનમાં ઊભા છો, આજનો કેટલો મહત્વ હોય છે ફાફડા જલેબીને લઈને દશેરાના પર્વમાં? નથી ખબર. તો ભાઈ આજે આટલા સવારથી લાઇનમાં ઊભા છો, લાંબી લાઇન છે તેને જોઈને શું કહેશો? સુરતીઓ ખાવા પીવાના શોખીન તો ખરા ને? બહુ શોખીન છે સુરતીઓ. હવે અમે બી સુરતમાં આવ્યા છે 7 વર્ષ પછી પાછા, તો હવે સોચ્યું કે હવે આવ્યા છે. અમે પહેલા મહારાષ્ટ્રમાં હતા. ઓકે. તો હવે સોચ્યું કે હવે પાછા સુરત આવ્યા છે તો મોજ કરી લઈએ દશેરાની. આપણે પણ મહારાષ્ટ્રમાં મળતા હતા? ના, ફાફડા જલેબી નહોતા મળતા મહારાષ્ટ્રમાં. ફાફડા જલેબી ના મળતા. તમારું શું કહેવું? બસ આજના દિવસ એટલે ફાફડા જલેબીનો દિવસ હોય છે, એના માટે તો સુરતીઓ ગમે એટલા કલાકો લાઇનમાં ઊભા રહેવા માટે રેડી હોય છે. સુરતીઓ ગમે એટલા કલાક માટે રેડી હોય છે અને તમારી સામે છે કે મારા પાછળ જે દ્રશ્યો છે એ બી હજુ લાંબી લાઇન દેખાઈ રહી છે. મહત્વની વાત છે કે દશેરાનો પર્વ હોય છે, અંદાજિત 9 કરોડથી વધુની ફાફડા જલેબીનું વેચાણ સુરત શહેરમાં થતું હોય છે અને જેને લઈને આજે સવારથી તમે કોઈ બી દુકાને જશો તો આ જ પરિસ્થિતિ જોવાની મળતી હોય છે. વહેલી સવારથી 6-6:30 વાગ્યાથી લોકો દુકાનની બહાર લાઇનમાં ઊભા થઈ જતા હોય છે. કેટલાકનો નંબર 1 કલાકે, કેટલાકનો નંબર 1.5 કલાકે પણ આવતો હોય છે. જી જી, બિલકુલ થી આઝમ. તો સુરતી લાલાઓ છે તે વહેલી સવારથી જ જલેબીની લાઇનોમાં લાગી ગયા છે, કરોડોના વેચાણ થતા હોય છે. આપણે જઈશું રંગીલા રાજકોટ તરફ. મયુર, આપની પાસે આવીશું. રાજકોટવાસીઓ શું લાઇનમાં લાગી ગયા છે? શું છે ત્યાંનો માહોલ?
बिल्कुल अवनी आज विजयादशमी तेहर है। आ तेहर की उजवनी अत्यारे वहली सवार राजकोट अंदर देखाई रही है। आप जे प्रकार दृश्य जी रहा छो कि जे फाफड़ा जलेबी एट्ले कि फरसाणों की स्वीट की दुकान है त्या वहली सवार लाइनों से लागी गई है। कारण के विजयादशमी तेहर जो उजवा हो लईने वहली सवार फाफड़ा ने जलेबी आरोगवा फरसाण की दुकाने हो उल्लेखनीय है कि आ तेहर ने लईने राजकोट में दर वर्षे 12 करोड़ फाफड़ा ने जलेबी आरोगता हो 22 करोड़ रुपया जेटली मिठाई जे छे ते पण आरोगता होय छे। आप दृश्य जोई रह्या छो के आज प्रकारना दृश्य राजकोटनी 400 जेटली दुकानो छे त्यां जोवा मळी रह्या छे। वहेली सवारथी जलेबी होय गरमा गरम फाफड़ा होय जे छे तेमना तावड़ाओ जे छे ते शुरू थई चूक्या छे। अनेक जग्याए तो गईकाल रातथी तावड़ाओ जे छे ते शुरू थई चूक्या छे। अहींया घणा लोको पण आपणी साथे छे तेमनी साथे पण वात करीशुं शुं कही रह्या छे शुं कहेशो बेन। राजकोटवासीओ जे छे ते दर वर्षे करोड़ो रूपियाना फाफड़ा जलेबी आरोगता होय छे। आ विजयादशमी नो तहेवार छे केवी रीते जोई रह्या छे? आजे विजयादशमी नो तहेवार छे देशभरमां बधा लोको खुशाली थी उजवी रह्या छे। ત્યારે ત્યારે આજે સવારથી વહેલી સવારથી લાંબી લાઈનો લાગી છે ગાંઠિયા માટે। આજે રાજકોટના દેશવાસીઓ 12 થી 13 કરોડના રૂપિયાના ફાફડા જલેબી ખાશે। એમનો ભાવ 500 થી 1000 રૂપિયા લઈને છે। બધા આજે મોજથી ફાફડા જલેબીનો આનંદ માણશે અને વિજયાદશમીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવશે। દશમીનો તહેવાર જે છે તે ઉલ્લાસભેર જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જ રાજકોટની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ફાફડા જલેબી ઘારી કાજુ જલેબી તેમજ અલગ અલગ મીઠાઈઓ જે છે તે ખરીદવા માટે પણ ગ્રાહકો જે છે તેમની લાઈનો જે છે તે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે વિજયાદશમીનો તહેવાર એટલે કે અસત્ય પર સત્યનો વિજય અને તેમની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। અવની બિલકુલ જે મયુર તો લોકો તો ઉજવણી કરી રહ્યા છે। દશેરાનું હિન્દુ ધર્મમાં પણ એક ખાસ મહત્વ છે। આ સિવાય શસ્ત્ર પૂજાનું પણ ખૂબ જ મહત્વ હોય છે। દિવ્ય આપની પાસે આવવા માંગી છું, કહેવાય છે કે જો આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે તો દુશ્મન આપણો વાળ પણ વાંકો નથી કરી શકતો। આપ અત્યારે કઈ જગ્યાએ ઉપસ્થિત છો, ત્યાં શસ્ત્ર પૂજાનું શું મહત્વ છે, કેવી રીતે થઈ રહી છે ત્યાં શસ્ત્ર પૂજા? તો દેશભરમાં લોકો દશેરાના પર્વની ઉજવણી કરી રહ્યા છે। અલગ અલગ શહેરથી લોકોમાં કેટલો ઉત્સાહ છે તે અમે આપને બતાવ્યું। સુરતમાં લોકો છે વહેલી સવારથી ફાફડા જલેબીની દુકાનોમાં કતારો લગાવીને ઊભા છે, તો અમુક જગ્યાએ શસ્ત્ર પૂજા પણ થઈ રહી છે। વિજયાદશમીના દિવસે અનેરું એક મહત્વ રહેલું છે, ત્યારે પરંપરાગત શસ્ત્ર પૂજાનું પણ એટલું જ મહત્વ રહેલું છે। ત્યારે અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર સાહીબાગ ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજાની વિધિ છે તે અહીંયા શરૂ પણ કરવામાં આવી છે। તમામ આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા તમામ જે હથિયારો છે તેની પૂજા છે તેને તિલક કરીને જે કરવામાં આવશે, સાથે જ તમામ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને તમામ જે પરંપરાગત જે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ પ્રકારે પોલીસ પ્રશાસન દ્વારા શસ્ત્ર પૂજા છે તે શરૂ કરવામાં આવી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજા કરવામાં આવી છે, સાથે તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર શસ્ત્ર પૂજાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે। આમ તો દશેરાનું પર્વ એટલે વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવતું હોય છે અને જે પ્રકારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય કર્યો હતો ત્યારથી તે પરંપરા ચાલતી આવી છે અને ત્યારથી અત્યારે પણ એ પરંપરા યથાવત જ અત્યારે હાલ જોવા મળી રહી છે અને પરંપરાગત રીતે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજા છે તે કરવામાં આવી રહી છે। અત્યંત આધુનિક ટેકનોલોજી જોવા મળી રહ્યા છે કે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજા છે તે કરવામાં આવી રહી છે। જી અવની બિલકુલ આભાર, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ